નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અનિલ સોનલ અશ્વમેક વિદ્યાલય કિલ્લા પારડી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિશે ગણિત ગમતમાં અભ્યાસ કરીશું તો મિત્રો આપણે ગણિત ગમતમાં જોઈ રહ્યા છીએ રિવિઝન રિવિઝનમાં આપણે વિભાગ અ ના જે વિકલ્પો છે એ વિકલ્પોની તૈયારી કરી છે રિવિઝન કર્યું છે હવે વિભાગ અમાં ખાલી જગ્યાઓ છે કે પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો પ્રત્યેકના એક ગુણ તો હવે આપણે ખાલી જગ્યાઓ જોઈશું પહેલી ખાલી જગ્યા બસ્સો મિલી ગુણ્યા ખાલી જગ્યા બરાબર એક લિટર બસ્સો મિલી ગુણ્યા કેટલા કરીએ તો એક લિટર થાય એના માટે આપણને ખબર હોવી જોઈએ કે એક લિટર એટલે કે એક હજાર મિલી પણ થાય છે એક લિટર એટલે એક હજાર મિલી થાય છે તો બસ્સો મિલી બરાબર આપણે કેટલા કરીએ તો એક હજાર થશે બસોનો ગુણાકાર કોની સાથે કરીએ તો એક હજાર થશે તો બસ અથવા તો બસો મિલીના કેટલા માપ્યા આપણે ભરીએ તો એક મિલી થાય તો બસો મિલીના પાંચ 5 કરીએ તો પણ હજાર થઈ જાય છે ને તો મિલી બસો મિલી ગુણ્યા પાંચ મિલી બરાબર એક થાય છે આગળ બીજી ખાલી જગ્યા જોઈશું પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ પાંચ ચાર વાર છે તો ખાલી જગ્યા ગુણ્યા પાંચ તો કેટલી વાર છે એક વાર બે વાર ત્રણ વાર તો ચાર ગુણ્યા પાંચ લખી શકીએ તો દસ સાયકલના પેંડા કેટલા થાય દસ ગુણ્યા બે કરવાના તો દસ દુ વીસ થાય છે સાત ગુણ્યા આઠ બરાબર ખાલી જગ્યા ગુણ્યા સાત તો સાત ગુણ્યા આઠ કેટલા થાય છપ્પન તો કોનો ગુણાકાર સાત સાથે કરીએ તો છપ્પન થશે તો આઠ સાથે જ આવશે તો આઠ ગુણ્યા સાત આગળ રૂપિયા નોટ બરાબર રૂપિયા ખાલી જગ્યા થાય પચાસ ની દસ નોટ હોય તો કેટલા રૂપિયા થાય પચાસ ની દસ નોટ હોય તો પાંચસો રૂપિયા થાય છે કેટલા રૂપિયા થાય પાંચસો રૂપિયા થાય આગળ ચાર જોઈએ આપણે તો એક બે ત્રણ ચાર અને પાંચ વાર છે ચાર કેટલી વાર પાંચ વાર તો પાંચ ગુણ્યા ચાર થઈ ગયા આ રીતે આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરી શકીએ છીએ આગળ આઠ મણકાના ચાર સરખા ભાગ કરતા આઠ મણકાના ચાર સરખા ભાગ કરતા ખાલી જગ્યા મણકા ભાગી આવે આઠ મણકા છે આપણે જોઈએ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એના ચાર સરખા ભાગ કરવાના છે ચાર ભાગ કરવાના એટલે આ એક ભાગ બે ભાગ ત્રણ ભાગ અને ચાર ભાગ એટલે આઠ ભાગ્યા ચાર કરી લેવો અથવા તો જો ન સમજ પડે તો આઠ ભાગ્યા ચાર કરવું તો કેટલા મળે આગળ પેટર્ન આપી છે આપણને એસી પાસઠ પચાસ પાત્રીસ વીસ તો આગળની પેટર્ન શું આવશે તો આપણે જોઈએ કે એસી માંથી પાસઠ થઈ ગયા અને પાસઠ માંથી પચાસ થાય છે તો કઈ રીતે થાય એસી માંથી પાસઠ બાદ કરો મિત્રો કેટલા થશે તો એસી માંથી પાસઠ બાદ કરશું તો પંદર મળશે પચાસ બાદ કરો કેટલા મળશે પંદર તો પંદરનો તફાવત છે તો હવે આપણે કેટલા કઈ તો આવશે તો અહીં જો આપણે પાંચ લખીએ તો વીસ માંથી પાંચ બાદ કરીએ પંદર આવી જાય છે તો જવાબમાં આપણો આવશે પાંચ આગળ સો મિલી ગુણ્યા ખાલી જગ્યા બરાબર એક લિટર સો મિલી ગુણ્યા કેટલા થાય તો એક લિટર થાય તો સો મિલી ગુણ્યા આપણે દસ કરીએ તો સો ગુણ્યા દસ એક લીટર એટલે કે એક હજાર મિલીલીટર થઈ જાય છે ને તો આ રીતે આપણે સો ગુણ્યા દસ આગળ જોઈશું રૂપિયા સોની વીસ નોટ બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય સો રૂપિયાની વીસ નોટ હોય તો સો ગુણ્યા વીસ કરવાના મિત્રો સો ગુણ્યા વીસ તો કેટલા થશે કેટલા રૂપિયા થઈ જાય તો સો ગુણ્યા વીસ એટલે કે બે હજાર થશે ને તમે ગુણાકાર કરશો તો જવાબ મળશે બે હજાર સો ગુણ્યા વીસ કરવાના રહેશે આગળ ત્રેસઠ ભાગ્યા ખાલી જગ્યા બરાબર નવ ત્રેસઠ નો ભાગાકાર કોની સાથે કરીએ તો નવ આવે અથવા તો જો મિત્રો ના સમજ પડે તો ત્રેસઠ નો ભાગાકાર તમારે નવ વડે કરી લેવાનો તો જે જવાબ આવે એ ખાલી જગ્યામાં મૂકવાનો તો ત્રેસઠ નો ભાગાકાર તમે નવ વડે કરશો તો તમને જવાબ મળશે અહીં સાત સમજ પડી આગળ દસ લખોટીના બે સરખા ભાગ કરતા દસ લખોટી છે એના બે જ ભાગ કરવાના છે તો કેટલી લખોટી ભાગે આવશે પાંચ આવશે ને તો પાંચ લખોટી ભાગે આવે આ પ્રકારે તમારે ખાલી જગ્યાની તૈયારી કરવાની રહેશે હવે આગળ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રત્યેકના એક ગુણ તો પ્રશ્નોના જવાબ એક પ્રશ્નના એક માક રહેશે નીચેની પેટર્નમાંથી છુપાયેલ સંદેશ શોધો પેટર્નમાંથી છુપાયેલ સંદેશ શોધવાનો છે તો આ અંકો છે આ બધા અંકો છે અંકો પર આપણે લાઇન કરી દઈએ ત્યારબાદ લાઈન સિવાયના જે અક્ષરો છે એના પણ આપણે રાઉન્ડ કરીએ તો આપણને સરળતાથી સમજ પડી જઈએ તો રાઉન્ડના અક્ષરો જોઈએ મને ગણિત ગમે છે તો પેટર્નમાં છુપાયેલ સંદેશ શું મળી ગયો કે મને ગણિત ગમે છે મને ગણિત ગમે છે આ રીતે આપણે સંદેશ શોધી શકીએ છીએ આગળ ચાર ગાયોના પગ કેટલા થાય એક ગાયના પગ કેટલા હોય એક ગાયના પગ ચાર તો ચાર ગાયોના પગ કેટલા થાય ચાર ચોક સોળ તો સોળ થાય સોળ પગ રૂમાલનું વજન કયા એકમમાં કરવામાં આવે છે રૂમાલનું વજન રૂમાલ વજન કેવો હોય છે હલકો હોય છે એટલે એનું ગ્રામમાં કે કિલોગ્રામમાં ગ્રામમાં આવશે તો ગ્રામ આગળ પ્રવાહીને માપવા માટેનો એકમો જણાવો હવે પ્રવાહીને માપવું હોય પ્રવાહી આપણે કઈ કયું ઉપયોગ કરીએ છીએ તો પાણી છે દૂધ છે આ ઉપયોગ કરીએ છીએ ને તો દૂધ આપણે લેવા માટે જઈએ તો કયા એકમમાં લઈએ છીએ કે એક કિલોગ્રામ દૂધ આપો એવું કહીએ છીએ આપણે ના એવું કહેતા નથી આપણે કહીએ છીએ કે એક લિટર દૂધ આપો બે લિટર દૂધ આપો એવું કહીએ છીએ ને તો આપણે લિટર અથવા એનો નાનો એકમ મિલી લિટર કહી શકીએ છીએ લિટર અથવા મિલી પેનનું વજન કયા એકમમાં કરવામાં આવે છે પેન વજન કેવી હોય છે પેન પણ હલકી હોય છે એટલે એનું વજન આપણે ગ્રાહમમાં કરી શકીએ છીએ નવસો પૈસા બરાબર કેટલા રૂપિયા થાય નવસો પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તો સો પૈસા બરાબર એક રૂપિયા તો નવસો પૈસા બરાબર કેટલા રૂપિયા થશે નવ રૂપિયા થશે નવસો પૈસા બરાબર નવ રૂપિયા થશે આગળ જોઈએ એક નારંગીની કિંમત નારંગી પંદર રૂપિયા નારંગી તો પંદર ગુણ્યા પાંચ પંદર પંચા કેટલા થઈ જશે પંચોતેર તો આપણે આ રીતે આ જે પ્રશ્નો છે એની મૌખિક ગણતરી દ્વારા પણ એનો જવાબ મેળવી શકીએ છીએ તો પંચોતેર રૂપિયા પાંચ રૂપિયા બરાબર કેટલા પૈસા એક રૂપિયા બરાબર સો પૈસા આપણને ખબર છે તો પાંચ રૂપિયા બરાબર પાંચસો પૈસા પાંચસો પૈસા આગળ જોઈશું આપણે આ પેટર્ન આપી છે એના બેબ્બેના જૂથ બનાવવાના છે આપણે તો બનાવીએ બેબ્બેના જૂથ આ એક જૂથ આ બીજું જૂથ બેબેના એટલે બેબ્બે જ લેવાના જૂથમાં આ રીતે આપણે જૂથ બનાવી શકીએ કેટલા જૂથ બન્યા એક બે ત્રણ ચાર પાંચ વાંદરા દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવશે કેળાઓ કેટલા છે તો ત્રીસ કેળાઓ છે કેટલા કેળાઓ ત્રીસ કેટલા વાંદરાઓને વહેંચવાના છે તો પાંચ વાંદરાઓને સરખે ભાગે વહેંચવાના છે તો ત્રીસ ભાગ્યા પાંચ કરશે મિત્રો

બરાબર છેતાળીસ આ વાક્ય સાચું છે કે ખોટું છે આઠું અઠિયા કેટલા થાય છે મિત્રો આઠું અઠિયા તો ચોસઠ થાય છે અહીં તો લખ્યા છે છેતાળીસ ખરું છે કે ખોટું તો આ વાક્ય તો ખોટું છે તો આપણે અહીં ક્રોસ કરશું જો એક પેન્સિલની કિંમત ત્રણ રૂપિયા હોય તો પાંચ પેન્સિલની કિંમત પંદર રૂપિયા થાય એક પેન્સિલના ત્રણ હોય તો પાંચ પેન્સિલના ત્રણ પંચા પંદર થાય ને એટલે આ વાક્ય ખરું છે આગળ અગિયાર બરાબર ટેલીમાર્કની સંખ્યા આપી છે શું આ અગિયાર થાય છે કે આપણે ગણવાનું રહેશે આ પાંચ દસ અગિયાર અને બાર થઈ જાય છે આ તો વધારે થઈ જાય છે તો આ વાક્ય ખોટું છે આ વિધાન ખોટું છે પાંચ સાત નવ પંદર સત્યાવીસ આ તમામ એકી સંખ્યાઓ છે તો પાંચ એકી સંખ્યા સાત એ પણ એકી સંખ્યા નવ પણ એકી સંખ્યા પંદર એકી સંખ્યા સત્યાવીસ તો હા એટલે ખરું સાત ગુણ્ય નવ બરાબર ત્રેસઠ સાત નવા ત્રેસઠ એટલે આ વાક્ય ખરું છે દસ માંથી બે પાંચ વાર બાદ કરી શકાય તો દસ માંથી ને આપણે કેટલા વાર અથવા તો આપણે બે વત્તા બે વત્તા બે લખીએ તો પાંચ વાર થાય તો દસ થાય છે એટલે આ વાક્ય ખરું છે આગળ આઠ પોઈન્ટ પચાસ ઓછા ચાર પોઈન્ટ પચાસ બરાબર ચાર થાય તો મિત્રો આ વાક્ય શું સાચું છે તો હા આ બાદ બાકી સાચી છે માટે ખરું ચાળીસ દસ બરાબર દસ ચાળીસ દસ કરશો તો મિત્રો દસ આવશે અહીં ના ચાળીસ ભાગ્યા દસ કરતા ચાર મળે છે માટે આ વાક્ય ખોટું છે તો આપણે અહીં લખશું ખોટું તો મિત્રો આ રીતે તમારે કે ખરા ખોટા છે ખાલી જગ્યા છે ને પ્રશ્નોના જવાબ છે એની વિડીયોઝ જોયા પછી આ પ્રકારના પ્રશ્નો તો કરવાના જ રહેશે અને સાથે સાથે તમારે આ પ્રકારના બીજા પ્રશ્નોની પણ તૈયારી કરવાનો રહેશે તો આ રીતે તમારો અહીં સેક્શન એ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયોઝમાં આપણે સેક્શન બી જોઈશું થેન્ક યુ